સ્વાગત કરું છું.
ઉડશે, આપણા આગમનથી ફૂલની કળી પણ ખીલી ઉડશે, આપણા આગમનથી અને અમારી તન્ના સ્કૂલ પણ મહેકી ઉડશે આપણા આગમનથી. હું કાજલ મેડમને વિનંતી કરું કે આદરણીય શ્રી મધુસૂદન સરનું સ્વાગત કરશે. રાધા કૃષ્ણના દર્શન કરવા છે ને બાળકો, બોલો શ્રી કૃષ્ણની આ લાલ કી.
અને બપોરનું ફંક્શન પણ આપણે આ નાના નાના આપણા બધા સાથી મિત્રો છે એમની જોડે, આપણા ભક્તો છે એમની જોડે આપણે એન્જોય કરશું. અને ભગવાન કાનાજી રાધાજી રોકાઈ ગયા. એમને હવે છે ને મથુરાથી ક્યાં આવ્યા? દ્વારિકા. જન્મભૂમિ છોડીને કર્મભૂમિ ક્યાં બનાવી? દ્વારિકા. અને દ્વારિકાથી પાછા ક્યાં આવ્યા? ગોકુળ. એટલે ગોકુળ એટલે આ આપણું ગોંડલ હો, ગોકુળી ગોંડલ અહીંયા આવ્યા. અને અહીંયા આવ્યા પછી ક્યાં આવ્યા? તનાસુર. અને અહીંયા એમને એવી મજા આવી ગઈ કે ભગવાન જો આપ તૈયાર હો આયમના માટે તો આ આપણે હવેલી તરીકે અહીંયા આપની સ્થાપના કરી, મતલબ આપણે કાયમ વિનાર માની લીધી. અને હું મુખ્યથી બની તમારી સેવા કરું, શું કરશું વિચારશું યોગ્ય છે? કારણ કે દાદાજીને પૂછવું પડે ને, સૌને જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ.
અને આ 5 દિવસની રજા કાલથી શરૂ થાય છે. ખૂબ આનંદથી મેળામાં માણજો, હરજો, ફરજો, મમ્મી પપ્પાની આંગળી જાળવીને. ભાઈ તમને શું કહો, પપ્પા મમ્મીને તમારી આંગળી જાળવીને લઈ જાશો એમ કહો, કારણ કે તમે તો હવે મોટા થઈ ગયા એટલે મમ્મી પપ્પાની આંગળી પકડીને જાઓ નહીં, તો પપ્પા મમ્મી તમારી આંગળી પકડીને લઈ જાશો. અને 12 મહિનામાં પોકેટ મનીમાંથી જે કંઈ સેવિંગ્સ કર્યું હોય તો આપણે પપ્પા મમ્મીને કહેવાય, હાલો મમ્મી પપ્પા મેળામાં હું તમને કંઈક આઈસ્ક્રીમ ખવડાવો, એવું કંઈક કરજો તો ખરા મમ્મી પપ્પાને, હે તો મજા આવી જશે કે મારો દીકરો હવે મોટો થઈ ગયો. હે આવા આનંદ કરવાના આ દિવસો છે, એમાં થાય એટલો આનંદ કરજો, થાય એટલી મજા કરજો. પણ પાછા ગુરુવારે હાજર રહેવા સ્કૂલે આવી શકી ને એમ ખાઈજો પીજો, નહીતર કે સીઝન થોડી ખરાબ છે ખાવા પીવાનો, ખાસ ઘરનું ખાઈજો, મમ્મીએ બનાવ્યું હશે, તમે પણ થોડો તમારો હાથ લગાવ્યો હશે, એટલે જે કંઈ ભાવતું હોય એ મમ્મી બનાવી દે અને એ ખાવ, બરાબર. ચાલો હવે શરૂ કરશું. મારા હારા શંભુ,
અહીં બેઠેલા સૌ મોટાઓને પૂછું છું કે શું તમારે નાના બાળક બનીને નિર્દોષ નિખાલસ તોફાનો કરવા છે? આપો જવાબ, બનવું છે નાના બાળક. તો એક બાળપણમાં માતા પિતાનો પ્રેમ, દાદા દાદીનો વહાર, તેમજ મોટેરાઓનો હેત, તેનો આનંદ અને તેની મજા તો કંઈ અલગ જ હોય છે. તેમજ રડતા હસતા રમતા એ જીત સાથેના તોફાનની તો વાત જ ન થાય. તો ચાલો આજે આપણે નાના બાળકોની સાથે આપણે પણ નાના બની જઈએ. કાગજ કી કસ્તી થી ખેલને કી મસ્તી થી. કાગજ કી કસ્તી થી ખેલને કી મસ્તી થી. કહાં આ ગયે ઇસ સમજદારી કે દલદલ મેં. કહાં આ ગયે ઇસ સમજદારી કે દલદલ મેં. વો નાના બચપન ભી ઇતના પ્યારા થા. તો આવો સરસ મજાનો ડાન્સ લઈને આવે છે એલકેજી ના સ્ટુડન્ટ, જેના ગીતના શબ્દ છે છોટે છોટે તમાશે. જેસા તન
Thank you.
फर्स्ट क्लास है डांस का धुन। Thank you.
Thank you.
છીએ એ તો તમને બધાને ખ્યાલ હશે. જન્માષ્ટમીનો પાવન તહેવાર એટલે શ્રી કૃષ્ણનો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમનો દિવસ આપણે બધા ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. તો આપણી શાળામાં સુંદર મજાનો તહેવાર આપણે ઉજવ્યો છે. તો આ તહેવારને સુંદર બનાવવા માટે જેમણે પણ ફાળો આપ્યો છે તે બધાનો હું દિલથી આભાર માનું છું. તો સૌ પ્રથમ આપણી શાળાના માનનીય ચેરમેન શ્રી મધુસૂદનજી, જેમની પ્રેરણા અને અનુમતિથી આ કાર્યક્રમ સુંદર બન્યો છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે બીજા બધા તહેવારની ઉજવણી આપણે હર્ષ અને ઉલ્લાસથી કરી શકીએ તે માટેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડતા એવા આપણા આદરણીય દર્શના મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આ સુંદર મજાનું ડેકોરેશન કરવા બદલ હરીશા ઉપસ્મૃતિ મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમને બધાને ખૂબ જ મજા પડી તેવો આ ડાન્સ મજા પડી ને તે ડાન્સની તૈયારી કરાવવા બદલ હિનલ મેડમ અને ઉપસ્મૃતિ મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ આ પ્રોગ્રામમાં ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓ તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાના બાળકને પ્રોગ્રામમાં ભાગ લેવા માટેની અનુમતિ આપી. અને આવી જ રીતે અમારી શાળામાં યોજાતા દરેક પ્રોગ્રામમાં ભાગ લેવા માટેની અનુમતિ આપતા રહો તેવી મારી નમ્ર વિનંતી. અને આ પ્રોગ્રામને સુંદર રીતે રજૂ કરવા બદલ કૃષ્ણા મેડમ તેમજ રિયાનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ પ્રોગ્રામની સુંદર યાદી બની રહે તે માટેના ફોટો તથા વિડીયો લેવા બદલ વિભા મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતે આ પ્રોગ્રામ તેમજ દરેક શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ આભાર તમારા બધાનો કે જેમણે તમે આ પ્રોગ્રામને શાંતિપૂર્વક નિહાળ્યો. Yeah.
Thank you.
તમે કેમ નહીં કોઈ તાલીઓ ના પડી લેવાનું કરું એ જાણી શકતા એ બધી આવી ગઈ બધી સરસ. ત્યારબાદ આ કાર્યક્રમનું સંચાલન રિયા અને રિયાને સાથ આપી રહ્યા હતા કૃષ્ણદેવ. ક્યાં ગયા રિયા? ક્યાં ગઈ? આજના એમ પર રિયા, રિયાનું નામ હતું એ તો ક્યાં ગઈ? રિયા કાંઈ કામ કૃષ્ણને લાવો. તમે જોયું ક્યાંય કોઈ સ્ક્રિપ્ટ લખેલી નહોતી, વાંચીને કંઈ બોલતા નહોતા. જે કંઈ પણ પોતાની એક આગવી શૈલીમાં એમને આ કાર્યક્રમને એકદમ લહેરો રાખવા એમની એમનું જે પ્રેઝન્ટેશન તમને આ કાર્યક્રમ સાથે એકદમ જોડીને રાખવા તે બધું મૌલિક હતું અને મૌખિક હતું. તો હું કૃષ્ણાબેન અને રિયા આ બંને સાથે મળી અને આજે પોતાની એક રસાળ શૈલીમાં આ સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે સંચાલન કર્યું. કાર્યક્રમ સુંદર રહ્યું, સંચાલન સુંદર રહ્યું અને એવો સરસ મજાનો આ ક્ષણકાળ. આ બધું આજે જેને કહેવાય ને જો ભગવાન બે ટાઈમ હાજર, આ બધું સરસ. આમાં કાંઈ ઘટે ઘટે તમારી તાલીઓ ઘટે, બાકી કાંઈ ઘટે. મને તો હવે આ તમારી ભાષામાં સમજાવતા ન આવડે, કારણ કે આ કલાની બાબતમાંની ખાખરાની ખિસકોલી જેવું છે. એ ખાખરાની ખિસકોલી આંબાનો સ્વાદ શું જાણે એમ અમે આ તમારી કલાને બહુ સમજી ન શકીએ. પણ મને જોઈ એવું લાગે કે કલાની દેવી સાક્ષાત તમારા હાથમાં વિરાજમાન હોય તો જ આવું સરસ મજાનું, તો જ આ તમે બધાએ અને સંચાલકોએ જે સંચાલન કર્યું તો મોઢેથી સારા શબ્દો ક્યાં નહીં છે. માં સરસ્વતીની કૃપા એ કલાની દેવી માં સાધન છે, સાચું. એની કૃપા હોય તો આવી કલા હોય આપણામાં, અને એ આપણી પૂર્વજન્મની કમાઈ છે. બહુ સરસ મજાની આવી રચનાઓ માટે આપણા બંને કલાગુરુ હરિસર અને સતીસર માટે પણ આપણે જવાબદાર આવીએ. જો ત્યાં બેઠા બેઠા સુનિત્રા મેડમ, દિનંત મેડમ એ આ લેપટોપને સંભાળી અને એક પછી એક કૃતિઓ એની સિક્વન્સ એના ક્રમ પ્રમાણે અને પાછો અગિયારમાનો જે ડાન્સ હોય એ બે ડાન્સ હોય તો જે ડાન્સ આપણને એ ડાન્સનું સોંગ આવે અને એ બધું એક ટેકનિકલી અને મહેનત માની લેતું કામ છે. એ સરસ રીતે બંને બહેનો નિભાવી રહ્યા છે. સુમિત્રા મેડમ અને દિનંત મેડમ તમે પણ આગળ આવો. ત્યારબાદ આ વિદ્યાર્થીઓની કૃતિ અહીંથી અભિવ્યક્ત કરીને બહાર જાય અને એનું ડ્રેસિંગ ચેન્જ કરવાનું, એના કપડાં એને પાછા પહેરાવાના, એ ડ્રેસ સંભાળીને લઈ લેવાનું, એમની કૃતિ પછીની જે કૃતિ આવવાની હોય એ કૃતિને માટે જે પાર્ટિસિપન્ટ સ્ટુડન્ટ્સ હોય એને પાછા તૈયાર રાખવાના. આમ ઇનકમિંગ ને આઉટગોઈંગ ને ઇનકમિંગ આઉટગોઈંગ ચાલુ જ રહેતું હોય સાથે. તો એ નાના નાના ભૂલકાઓ છે એને સંભાળીને લેવા, રજૂ કરવા, એમનું ડ્રેસ ચેન્જ કરી દેવા, ફરીને પેલી બાજુથી અહીંયા બેસાડીને આગળ એને કાર્યક્રમ જોવા લાવવા, આ બધા કામ એકવાર આપણે કરીએ તો ખબર પડે, સહેલા નથી હોતા. તો
જેનો જે રોલ હશે એ બધા ટીચર્સે ત્યાંથી ખૂબ સરસ રીતે પોતાની ફરજો બજાવી છે. બાકીના ટીચર્સે અહીંયા હોલની જે વ્યવસ્થા જાણવી છે, આ બધું સરસ મજાનું સંકલન હોય તો જ આપણે આ કામ કરી શકીએ. અને એને માટે આ બધી જે આપણી પરંપરાઓ છે, વર્ષોથી દશા મંડળને એક શોખ છે, એક આવડત છે અને એક સબળ નેતૃત્વ મળી રહે છે. ફૂલ ટાઈમ એક્ટિવ હોવાથી ચેતના મેડમ, સતીશ સર, બધા બહેનોને સાથે રાખી અને ખૂબ સરસ રીતે એમને આ સંકલન સાધી અને આજનો કાર્યક્રમ સંપન્ન કર્યો. એના માટે દરેકનો પોતાની જગ્યાએથી આભાર. 11-12ની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. ક્યાંક જાણતા અજાણતા મારાથી કોઈનું નામ લેવાનું લઈ ગયું હોય તો ક્ષમા યજ્ઞા ચેતના મેડમ, તમે પણ આવો અહીંયા આગળ. હવે આપણે એક પછી એક સતીશની સાથે મળી અને ખૂબ સરસ રીતે આપણા કાર્યક્રમ સંપન્ન કર્યો. દરેક પથ્થર મૂર્તિ બની નથી શકતા, દરેક પથ્થર મૂર્તિ બની શકતા નથી. અને જ્યાં મધુસર જેવા માર્ગદર્શક હોય ન હોય તો આ કાર્યક્રમ સફળ થઈ શકતા નથી. આજના સુંદર મજાના કાર્યક્રમ એટલે કે જન્માષ્ટમી ઉત્સવનું આપણે જે સેલિબ્રેશન કર્યું છે, સાહેબે બધાનો આભાર માની લીધો છે. સાહેબ આભાર માની છે. હું એટલું કહું કે આભારની અંદરનો પાયા દર્શના મેડમ, લોકોનું સર્ટિફિકેટ ને આ બધા ન હોય તો આપણે કાંઈ ન કરી શકીએ. એ પાયાના પથ્થર છે અને એ પાયાના પથ્થર ઉપર આ સુંદર મજાની, સુંદર મજાના કાર્યક્રમોની ઇમારત રચાઈ છે. અને એ ઇમારતની અંદર એક નાના 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 પથ્થરો આ બધા છે કે જેમનાથી જોડાય અને આ સુંદર મજાની કાર્યક્રમની ઇમારત. તો ફરીથી એકવાર બધાને જોડવા કાર્યક્રમ માત્ર બે શબ્દો કહી દઉં. તમને જોવા આતુર હતા નયન, તમને જોવા આતુર હતા નયન, તમને પામવા દોડતા હતા મારા મન, શરણાઈનો સુર સાંભળી. અહીંયા શરણાઈનો સુર નથી પણ આપણવા મ્યુઝિક હે ડીજે સંગીતના સુર સાંભળી અહીંયા તંગની ઉઠ્યા. હવે અમે રોંગ જલકે છે તમારો આભાર માનવા માટે અમારું મન. સૌથી વધારે મામાદેવની કૃપા આપણા ઉપર વરસે છે, કારણ કે મામાદેવનું સ્થાન અહીં આપણી ઉપર છે એટલે